લઈને જે એક દિવસ પહેલાં જે અકોટા સર્કલ છે ત્યાં એક પોપડું પડ્યું હતું અને એક ગાડી ચાલકના ઉપર પડ્યું હતું. શું કહેશો સર? ઓલરેડી અમે મોબાઈલ આપી દીધી છે. શું છે સર? આપી દીધું છું. આપી દીધું છું. આપી દીધું છું. ઉદ્ઘાટન કર્યું એના એક મહિનામાં તો રોડના પોપડા ઉખડી ગયા. જે પોપડા ઉખડી ગયેલા સમાચારોમાં આવી ગયા તો રોડની ગુણવત્તા માટે જે ત્યાં આગળ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હોય કે કોર્પોરેશનના ડેપ્યુટી ઇજનેર હોય, જે 80% રિસ્પોન્સિબિલિટી આમાં કાયદામાં લખેલી છે કે 80% રિસ્પોન્સિબિલિટી એની છે, એની સહી વગર પેમેન્ટ થતું નથી. તે ગુણવત્તા વગરના રોડને સર્ટિફાય કરેલું તો કોર્પોરેશનના ડેપ્યુટી એન્જિનિયરે કર્યું અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શને પણ કર્યું. જો પોપડા ઉખડી જતા હોય અને આવી રીતે તૂટી જતું હોય તો તમે ગુણવત્તા શું જોઈ? આ વડોદરા મહાનગરપાલિકાએ એક જુદો ટ્રેન્ડ ઊભો કરેલો છે. જૂના બ્રિજો છે, પ્રતાપનગરના શાસ્ત્રી બ્રિજો છે, કોર્પોરેશનના ઇજનેરો જ એનું સુપરવાઇઝ કરતા હતા અને એ લોકો જ ડિઝાઇન કરતા હતા અને એ લોકો જ કોન્ટ્રાક્ટ આપીને બનાવતા હતા. અહીં આગળ નવી સિસ્ટમ થઈ કે એન્જિનિયરો બેસી રખાલી આરામથી ઓફિસમાં, બ્રિજની ડિઝાઇન નકશા કેવી રીતે બનાવવાનું કેવું નહીં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ રાખે અને પૈસા ચૂકવે 2-5% એટલે કરોડો રૂપિયામાં થઈ જાય અને એનું ગુણવત્તા કેવી છે એના માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપનીઓ છે એને 2-5% બીજા ચૂકવીને એ રાખે. હવે આ બધા સર્ટિફિકેટો 2500-5000 રૂપિયામાં વેચાય છે એવું જગજાહેર છે અને લોકો કોન્ટ્રાક્ટરો વાત પણ કરતા હોય છે. તો જવાબદારી કોની આવે? સૌથી પહેલી વાત છે કે ઇજનેરોને તમને ત્યાં સાઇટ પર ઊભા રાખવા રાખ્યા છે તો ગુણવત્તા ખરાબ નીકળી તો ઇજનેરની જવાબદારી સૌથી પહેલી આવે. અચ્છા, એની પર પોલીસ ફરિયાદ કરવાની થાય તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શને જે સર્ટિફિકેટ આપેલું છે એ સર્ટિફિકેટના આધાર એ બાદ જ પેમેન્ટ થતા હોય છે તો એની પણ જવાબદારી આવે છે. કાં પાલિકાએ બાય બાય ચાઇની જેવું કરીને એક ભ્રષ્ટાચારની સિસ્ટમમાં આ બે જણને નાખીને પ્રજાના પૈસા લૂંટાવડાવે છે અને ગુણવત્તા ઉતરતી. સુરતમાં દાખલા તરીકે બ્રિજ તૂટી ગયો, ભાઈ અમદાવાદમાં તૂટી ગયો, આ લાલબાગનો બ્રિજની ડિઝાઇન ખોટી થઈ ગઈ, ઉપર 4 રસ્તા જે કોઈ દિવસ ના હોય એવા થઈ ગયા, ફૂટપાથ વગરનો રસ્તો થઈ ગયો, માણસ ચાલીને ના જઈ શકે એવા, આવા બધી બોગસ ડિઝાઇનોને ઉતરતી ગુણવત્તાના ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવી દીધું છે બ્રિજ. બ્રિજ એ ભ્રષ્ટાચારનું માધ્યમ મોટા મોટું ગુજરાતમાં દરેક શહેરોમાં બની ગયું છે, એવી જ રીતે વડોદરામાં થઈ ગયું છે. પણ ગુણવત્તા જોડે કોમ્પ્રોમાઇઝ કરે છે તો જવાબદાર એને માટે બધાની ઉપર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. બીજી વસ્તુ કે બ્રિજ ઉપર કોઈ દિવસ સિલકોટ એટલે કે લીસો બનાવી દેવાનું એ કોઈ દિવસ જીવનમાં થાય નહીં. બ્રિજ ઉપર ખરેખર તો માસ્ટિક નામનું એક લેયર લગાવવામાં આવે જેમાં પથરાના કાંકરા રોપી અને કકરો બનાવવામાં આવે, કેમ કે ઢાળ ઉપરથી ગાડીઓ લપસી ના જાય વરસાદ કે એમાં. એની જગ્યાએ આ લોકોએ સિલકોટ પેઇન્ટિંગ કરીને સુંવાળો બનાવી દીધો. કોઈ લોડેડ ટ્રક હોય, સિંગલ પટ્ટી પર ઢાળ ઉતરતી હોય, સ્ટીપ સીધો ઢાળ છે એ ઉતરતી હોય, એ બ્રેક મારે તો છેક નીચે સુધી લસરીને આવી જાય એવી પરિસ્થિતિ છે અને 2-5-10 જણને મારી નાખે. આ કોઈ રોડના નિયમો કે શું કશું જાણતા નથી, બ્રિજના નિયમો કશું જાણતા નથી, પણ ભ્રષ્ટાચારનું માધ્યમ શું બને તો નવા નવા કામ બને ને નવી નવી યોજના બને તો એ મુજબ ચલાવે છે. ખરેખર આ હાઈકોર્ટમાં ચેલેન્જ કરવા લાયક છે.